બનાસકાંઠા પંથકમાં તંત્રને તીડના જથ્થાને નાશ કરવામાં સફળતા મળતા લોકોએ હાશકારો લીધો હતો. છેલ્લા ઘણા સમયથી તીડના આક્રમણને લઈને ખેડૂતો ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા. આ બાબતે તંત્ર દ્વારા અનેક પગલાં લેવામાં આવતા તીડને ભગાડવામાં સફળતા મળી ન હતી અને શિક્ષકો તેમજ ખેડૂતો અને વહીવટીતંત્રે તીડ ભગાડવાના અનેક પ્રયાસો કર્યા હતા, પરંતુ તીડથી છુટકારો મળ્યો ન હતો. પરંતુ બાદમાં તંત્રએ 100 ટ્રેક્ટર, 2 ફાલ્કન મશીન, કેન્દ્રની 18 અને રાજ્યની 33 ટીમો કામે લગાવી હતી અને બનાસકાંઠા ગામોમાં દવાનો છંટકાવ શરૂ કર્યો હતા. તીડના આક્રમણના નિયંત્રણ લાવવામાં તંત્રને મોટી સફળતા હાથ લાગી છે તેમ કલેક્ટરશ્રીએ જણાવતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. ગઈકાલે જે રણકા અને આજુબાજુના વિસ્તારમાં તીડનું ઝુંડ હતું એ રાજસ્થાન ગયું અને સાંજે ફરીથી થરાદના મિયાલ, વાડડાઉ, વઘાસન આવા 4-5 ગામોની વિસ્તારમાં આવીને સેટલ થયું. રાત્રે અમે ફરીથી માનીય કૃષિમંત્રી પણ આવ્યા હતા અને એમના અધ્યક્ષસ્થાને મિટિંગ થઈ અને આજે પણ એની સ્ટ્રેટજીનું અમલ કરવાનું શરૂઆત કર્યું. આજે 18 જેટલી કેન્દ્ર સરકારની ટીમ અને 100 જેટલા ટ્રેક્ટર્સ માઉન્ટેડ સ્પ્રેયર્સ દ્વારા આપણે કામગીરી કરી છે. સાથે સાથે ફાલ્કન પણ આપણે આ કામગીરીમાં જોડાયા અને મહદ અંશે આજે જે ગૌચર વઘાસનનું હતું એ પણ છંટકાવ કરવા માટે અનુકૂળ હતું અને મોટી સંખ્યામાં આજનું તીડનો નાશ કરવાનું શક્ય બન્યું છે. ગઈકાલે જે છંટકાવ કર્યું હતું એનું છંટકાવનું અસર કાલ સાંજે પણ દેખાયો, આજ સવારે પણ એ ગઈકાલના છંટકાવથી મરેલા તીડ આપણે જોઈ શક્યા હતા. આજે પણ મોટી સંખ્યામાં તાત્કાલિક એનું અસર જોવા મળ્યું છે અને એ ઇફેક્ટ હજી પણ તીડ ઉપર ચાલુ રહેશે અને દિવસ દરમિયાન પણ એ નાશ કરવાની કામગીરી એના ઉપર ઇફેક્ટ આવતું રહેશે. તો આજે મોટા પાયે ખેડૂતોના સહકાર મળ્યું છે એ બદલ પણ હું ખેડૂતોને આભાર માનું છું વહીવટીતંત્ર તરફથી અને કેન્દ્ર સરકારની ટીમ, રાજ્ય સરકારની ટીમ અને જિલ્લા વહીવટીતંત્ર ભેગા થઈને કોઓર્ડિનેટેડ વેથી આજ મોટી સંખ્યામાં તીડનું નાશ કરી શક્યા છે એ બદલ સંતોષ પણ વ્યક્ત